તાજેતરમાં જામનગરમાં બેડીમાં વકીલ હારૂન પાલેજાની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી વકીલ મંડળે એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો તથા ઠરાવો પણ કર્યા હતા. એ પછી પોલીસે બેડીમાં સાયચા ગેંગના વધુ દબાણો દૂર કરી એસપી પ્રેમસુખ ડેલુએ ગેંગને કાયદાના હથિયાર વડે ધ્વસ્ત કરી દેવાનું એલાન કર્યું હતું. લોકો તો હમ ધ્વસ્ત કર દેંગે, કાયદો ઓર વ્યવસ્થા કે અંદર રહેતે હુએ કાનૂન કા પાલન કરતે હુએ એસે લોગો કો મિટ્ટી મે મિલાયેંગે. એ પછી 15 આરોપીઓ પૈકીના બશીર સાયચાની પરમ દિવસે ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. બશીરના પકડાયા પછી અન્ય આરોપીઓનું પગેરું દબાવવામાં પણ સફળતા મળશે એવી આશા સાચી ઠરી છે અને પોલીસે વધુ એક આરોપી સિકંદર સાયચાને ઝડપી લીધો છે. પોલીસે સિકંદરની પણ રિમાન્ડ મેળવવા કાયદેસર તજવીજ હાથ ધરી છે. ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ સાઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી. જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે, જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસફ સાયચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાયચા. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. સર, આરોપી છે તે મુંબઈ જવાના પ્લાનમાં એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એમના ફોન કોલ્સ અને એમની પાસેથી જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનો પ્લાન હતો કે નહીં. બંને આરોપી પાસે કંઈ કબજે કરવાની છે જે બાબતની હાલ તપાસ ચાલુ છે. જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દા તરીકે લેવામાં આવશે, એવિડન્સ તરીકે લેવામાં આવશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.